हेलो फ्रेंड्स, वेलकम टू गुजरात एग्जाम इन 10। माय सेल्फ हिरेन आई रिच छेल्ला 2 वर्ष थी हूँ जीपीएससी अंदर हिस्ट्री आर्ट एंड कल्चर एंड पॉलिटी भणावी रह्यो छूँ। अने केडेना प्लेटफॉर्म पर मित्रों अपने जोवा मळे छे डेली लाइव क्लासीस, लाइव टेस्ट एंड क्विज, स्ट्रक्चर्ड कोर्स एंड अनलिमिटेड एसेस। के एक वक्त सब्सक्रिप्शन लीधा बाद मित्रों जेटला पण टाइमनो सब्सक्रिप्शन लीधो एटला टाइम माटे लेक्चर अपने लाइव अथवा रेकॉर्डेड आपणा टाइमे जोई शकीए छीए। लाइव टेस्ट एंड क्विज द्वारा ख्याल आवे छे कि वर्तमानमां जीपीएससी ने एग्जामनी पेटर्न शुं छे, कई रीते एग्जामनी अंदर सवाल छे ते पूछाई रह्या छे। डेली लाइव क्लासेस द्वारा आपणे आपणा डाउट छे તે સોલ્વ કરી શકીએ। સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, ક્વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે। અનએકેડમીના પ્લેટફોર્મ પર મિત્રો આપણે વર્તમાનમાં જોવા મળે છે 1, 3, 6, 12 અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન છે તે જોવા મળે છે, જેમાં ઓછામાં ઓછું 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું 24 મહિનાના 8,400 રૂપિયા છે। પરંતુ એ ભૂલ્યા વગર તમે મારો કોડ એજેટેન યુઝ કરશો તો 8,400ની જગ્યાએ ફક્ત તમારે 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે। ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા હતા મૂળરાજ સોલંકી વિશે। મૂળરાજ સોલંકી છે તેને પોતાના જીવનના અંતિમ સમય છે તે સરસ્વતી નદીના કિનારે હતો, તે સરસ્વતી નદીના કિનારે જઈને અગ્નિ સ્નાન હતું તે કરેલું હતું। એ રીતે આપણે ગુજરાતની અંદર ચાવડા વંશમાં એક વ્યક્તિ જોઈ ગયા હતા, યોગરાજ પણ હતા, તેમને અન્નજળનો ત્યાગ કરીને અગ્નિ સ્નાન હતું તે કરેલું હતું। પરંતુ મૂળરાજે હતું તે અગ્નિ સ્નાન કરતી વખતે ચોખવટ નથી પાડેલી કે આપણે અન્નજળનો ત્યાગ કરેલો છે કે નથી કરેલો। એટલા માટે ચોખવટ પાડીને તમને જે રીતે એક્ઝામમાં પૂછે, કારણ કે આ સુસાઈડ બડા મોસ્ટ એમપી છે, બે વ્યક્તિ સુસાઈડ વાળા અત્યાર સુધીમાં આપણે સમજ્યા, એક યોગરાજ ને એક જે છે તે મૂળરાજ। ઓકે, મૂળરાજના મૃત્યુ બાદ ગાદી ઉપર આવે છે ચામુંડરાજ। ચામુંડરાજ હતો તે શૈવ ધર્મનો અનુયાયી હતો, જેમ કે સોલંકી બધા છે તે શૈવ ધર્મ જ ફોલો કરશે, યાદ રાખજો। ચામુંડરાજે માળવાના શાસક સિંધુરાજ જે મુંજનો ભાઈ હતો તેને હરાવ્યા હતા। ચામુંડરાજે માળવા, માળવા એટલે કયો ભાગ છે એ ખાસ યાદ રાખજો, ગુજરાતની બોર્ડરને અડીને આવેલો મહારાષ્ટ્રનો ભાગ, ગુજરાતની બોર્ડરને અડીને આવેલો મહારાષ્ટ્રનો જે ભાગ છે તે। ચામુંડરાજની બહેન હતી વાંચીણી દેવી અથવા ચાંચીણી દેવી, બંને નામ છે એનું, અમુક બુકમાં છે તે વાંચીણી દેવી લખેલું છે, અમુકમાં ચાંચીણી દેવી લખેલું છે। ચામુંડરાજ હતો એકદમ એવું કહીએ આપણે કે ન્યાયપ્રિય રાજા હતો, જે કોઈ બહુ માથાકૂટની અંદર પડતો નહીં। ઓકે, અને રાજનીતિની અંદર એને જ્ઞાન ઝીરો હતું, રાજનીતિમાં જ્ઞાન હતું તે ઝીરો હતું ચામુંડરાજનું। એટલે જે એની બહેન છે ચાંચીણી દેવી અથવા વાંચીણી દેવી, તે ચામુંડરાજને રાજગાદી પરથી હટાવીને તેનો છોકરો એટલે કે ચામુંડરાજના છોકરા વલ્લભરાજને છે તે ગાદી આપી દે છે। હવે વલ્લભરાજને ગાદી આપી દે છે, વલ્લભરાજ શાસન કરવા માટે બેસે છે। આ સમયે ચામુંડરાજ છે આ ભાઈ કાશીની યાત્રાએ જતો હતો। કઈ યાત્રાએ જતો હતો? કાશી। હવે જનરલી આ સમયે બધા છે તે સોમનાથની યાત્રાએ આવતા હતા, ચામુંડરાજ છે તે કાશીની યાત્રાએ જવા માટે નીકળેલો હતો। હવે કાશી બે રસ્તા થઈને જવાય, આ રીતે જે ગુજરાતનું ગુજરાતનો જે મેપ છે ત્યાંથી તમે જોવો અહીંયાથી, ઓકે, અહીંયા પાટણ માની લો આવેલું છે, ઓકે, પાટણથી એ કાબુ થઈને સીધું જે આ રીતે જઈને આપણે યુપી જઈ શકીએ, એટલે કે રાજસ્થાન થઈને દિલ્હી થઈને યુપી જઈ શકીએ। બીજો એક રસ્તો છે એમપી થઈને સીધું યુપી જઈ શકીએ, જે શોર્ટકટ પડે। ઓકે, એટલે ચામુંડરાજ છે તે એમપી થઈને એટલે કે માળવા થઈને છે તે કાશી જવા માટે નીકળે છે। પરંતુ ચામુંડરાજે છે તે માળવાના રાજા છે સિંધુરાજ હતો એને યુદ્ધમાં હરાવેલો હતો, એટલે સિંધુરાજે બદલો જી લેવાનું ભૂલેલો નહીં। એટલે જ્યારે ચામુંડરાજ છે કાશીની યાત્રા કરવા માટે નીકળે છે, એ સમયે સિંધુરાજ છે તે ચામુંડરાજનું અપમાન કરે છે, છત્ર અને ચામર છીનવીને, છત્ર અને ચામર છીનવીને છે તે અપમાન કરે છે ચામુંડરાજનું। ઓકે, પરંતુ જે ચામુંડરાજનું અપમાન કરીને ચામુંડરાજને કેદ કરી લે, છત્ર એટલે કે ઉપરની જે છત્રી છે તે, ચામર એટલે કે જે બેસવા માટેનું આસન હોય તે, આની જાણ જ્યારે વલ્લભરાજને થાય છે, જે ચામુંડરાજ બાદ ગાદી ઉપર બેઠેલા હતા વલ્લભરાજ, એને જાણ થાય છે, એટલે વલ્લભરાજ છે એ ગાદી એને એના પિતા એટલે કે ચામુંડરાજનું અપમાન કરેલું છે સિંધુરાજ, એટલે એનો બદલો લેવા માટે છે તે વલ્લભરાજ ગુજરાતથી નીકળે છે। પરંતુ એનું રસ્તામાં શીતળાના રોગના કારણે મૃત્યુ પામે છે, ખાસ યાદ રાખજો, ત્રીજો સુસાઈડ વાળો છે, કે જે વલ્લભરાજ છે એનું શાસન ફક્ત 6 મહિના હતું અને એ વ્યક્તિ છે તે શીતળાના રોગના કારણે મૃત્યુ પામે છે। હવે આ એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયેલો છે ડીવાયએસઓની એક્ઝામમાં, ડીવાયએસઓની એક્ઝામમાં સવાલ પૂછાઈ ચૂકેલો છે કે નીચેનામાંથી કયો રાજા છે જે શીતળાના રોગના કારણે મૃત્યુ પામેલો હતો? તો વલ્લભરાજ, જે શીતળાના રોગના કારણે મૃત્યુ પામેલો હતો। હવે વલ્લભરાજ છે એનું બીજું નામ છે જે રાજમદન શંકર, વલ્લભરાજનું બીજું નામ હતું રાજમદન શંકર, પિતાના અપમાનનો બદલો લેવા જતી વખતે શીતળાના રોગથી મૃત્યુ પામે છે। એટલે આ જે વલ્લભરાજ છે શીતળાના રોગથી મૃત્યુ પામે છે, 6 વર્ષનું 6 મહિનાનું શાસન ભોગવી શકે છે,
એનાથી જે છે તે ચામુંડરાજ ને ખૂબ આઘાત લાગે છે કે એ જીવતો છે અને એનો પુત્ર છે તે મૃત્યુ પામે છે અહીંયા. એટલે જે ચામુંડરાજ છે ગાદી ઉપર બેસાડી દે છે દુર્લભરાજને, ચામુંડરાજનો બીજો છોકરો દુર્લભરાજ એને ગાદી ઉપર બેસાડી દે છે. અને ચામુંડરાજ અન્નજળનો ત્યાગ કરે, યાદ રાખજો આ નવું છે, નર્મદા નદીના કિનારે શુક્લ તીર્થમાં દેહ ત્યાગ કરે છે. નર્મદા નદીના કિનારે શુક્લ તીર્થમાં દેહ ત્યાગ કરે છે. હવે એક્ઝામમાં અહીંથી 2-3 વખત સવાલ પૂછાઈ ચૂકેલો છે કે કયો રાજા છે જેને પાણીમાં તે સમાધિ લીધેલી છે, કયો રાજા છે પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલો છે, કયો રાજ્ય છે તે પાણીમાં પૂર આવવાના કારણે મૃત્યુ પામેલો છે. ઓકે, હવે જે ચામુંડરાજ છે એને એક વસ્તુ તો ક્લિયર કીધી કે ભાઈ અન્નજળનો ત્યાગ કરેલો છે. બીજી વસ્તુ કે અહીંયા બધી બુકમાં અલગ અલગ માહિતી આપેલી છે. અમુક બુકમાં એવું છે કે અન્નજળનો ત્યાગ કરીને પાણીમાં સમાધિ લીધી, અમુક બુકમાં એવું કે છે કે સમાધિમાં બેઠેલા હતા અને પાણીમાં જે પૂર આવે છે એના કારણે મૃત્યુ પામી જાય છે, અમુક લોકો એવું કે છે પાણીમાં ડૂબી જાય છે. હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ